નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીની અંદર નાઉન વિશે, નાઉન એટલે કે નામ વિશે શીખશી. જે તમે તમારા મિત્રને નામથી બોલાવો છો, આપણે કેટલાક પ્રાણીઓને એના નામથી બોલાવીએ, દાખલા તરીકે ગાય, ભેંસ, ઘોડો, તો આ અલગ અલગ નામના પ્રકારો છે, એ નામના પ્રકારો વિશે શીખશી. તો પહેલું નામ, નાઉન. નાઉન એટલે કે નામ. તો નામના અલગ અલગ પ્રકારો વિશે આજે આપણે શીખવાનું છે. તો નામના મુખ્ય બે પ્રકારો છે, એક પ્રોપર નાઉન અને બીજું એક કોમન નાઉન. તો પ્રોપર નાઉન એટલે કે કોઈ સંજ્ઞાવાચક નામ હોય, દાખલા તરીકે તમારે તમારા મિત્રને જે નામથી બોલાવો છો, દાખલા તરીકે રામ છે, કોઈ શહેરનું નામ હોય, સુરેન્દ્રનગર છે, પાટણ છે, અમદાવાદ છે, તો આ જે નામ છે એ પ્રોપર નાઉન કહેવાય, સંજ્ઞાવાચક નામ કહેવાય. દાખલા તરીકે દેશનું નામ હોય. તો અહીંયા નાઉનના મુખ્ય બે પ્રકાર. પણ નાઉન એ કોને કહેવાય? તો કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિની સમગ્ર જાતિ માટે, અથવા તો પશુ પક્ષી વનસ્પતિ વગેરેની ઓળખ માટે વપરાતા શબ્દને નાઉન કહેવાય. જોઈએ, વ્યક્તિ કે વ્યક્તિની સમગ્ર જાતિ માટે, અથવા તો પશુ પક્ષી વનસ્પતિ વસ્તુ વગેરેની વિશિષ્ટ ઓળખ માટે વપરાતા શબ્દને નાઉન કહેવાય. તો નાઉન કોને કહેવાય? તો કે વ્યક્તિ કે વ્યક્તિની સમગ્ર જાતિ માટે, અથવા તો પશુ પક્ષી વનસ્પતિ વસ્તુ વગેરેની ઓળખ માટે વપરાતા શબ્દને નાઉન કહેવાય. તો નાઉનના મુખ્ય બે પ્રકારો છે નાઉન. તો આના મુખ્ય બે પ્રકાર છે. પહેલું પ્રકાર છે પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ. સંજ્ઞાવાચક નામ આ પહેલો પ્રકાર થયો. અને બીજો પ્રકાર થયો કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ. કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ. નાઉનના મુખ્ય બે પ્રકાર, પહેલો પ્રકાર થયો પ્રોપર નાઉન અને બીજો પ્રકાર થયો કોમન નાઉન. આ નાઉનના બે પ્રકાર છે, મુખ્ય બે પ્રકાર. પહેલું પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે સંજ્ઞાવાચક નામ. સંજ્ઞાવાચક નામ એટલે જે કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ શહેરનું નામ હોય, કોઈ રાજ્યનું નામ હોય, તો એને સંજ્ઞાવાચક નામ કહેવાય. દાખલા તરીકે એક્ઝામ્પલ, રામ શહેરનું નામ લઈએ તો પાટણ. આ બધા પ્રોપર નાઉન થયા, સંજ્ઞાવાચક નામ થયા. તમે તમારા મિત્રનું જે નામ છે, જે નામથી બોલાવો છો, એ નામ પણ પ્રોપર નાઉનની અંદર આવે. કોઈ વ્યક્તિની વિશિષ્ટ ઓળખ માટે આ વપરાય છે નામ. કોઈ વ્યક્તિ વસ્તુની વિશિષ્ટ ઓળખ માટે
પ્રોપર નાઉન વપરાય છે. બીજું આવ્યું કોમન નાઉન. કોમન નાઉન એટલે જાતિવાચક નામ. જાતિવાચક એટલે એના આખા સમૂહ માટે આપણે એક નામ હોય. દાખલા તરીકે આપણે એમ કહી કે બુક, બુક એટલે ચોપડી, તો બધા જ પુસ્તકોને આપણે બુક કહીએ છીએ. હાઉસ તો કે ઘર, તો આ આખા બધા માટે એક જ નામ છે, સામાન્ય નામ છે, કોમન નાઉન છે બધા માટે, એટલે એને આપણે કોમન નાઉન દઈએ. પણ હવે કોમન નાઉનની અંદર બીજા બે પ્રકારો છે. એમાં પહેલું છે કાઉન્ટેબલ. કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ. ગણી શકાય તેવા. અને બીજું નામ, બીજું નામ છે એનું અનકાઉન્ટેબલ. અનકાઉન્ટેબલ નામ એટલે કે ન ગણી શકાય તેવા. કોમન નાઉનની અંદર એના બીજા બે પેટા પ્રકારના નાઉન છે. એમાં પહેલું છે કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય એવા નામ. હવે કાઉન્ટેબલની અંદરથી પાછા બીજા બે નામના પ્રકાર છે. એમાં પહેલું છે કોમન નાઉન. પહેલો પ્રકાર કોમન નાઉન. કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. આ થયું કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય એનો. અને બીજું નામ છે એ છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ એટલે કે સમૂહ, સમૂહવાચક નામ. સમૂહવાચક નામ. તો અહીંયા સામાન્ય નામ, તો સામાન્ય નામની અંદર આપણે અહીંયા જોયું કે કોમન નાઉનની અંદર આપણે બુક, હાઉસ લીધું. એવી રીતે અહીંયા એ જ નામ છે સામાન્ય નામ. તો કે એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે આપણે જોઈએ કે સામાન્ય નામની અંદર આપણે પ્રાણીનો ઉપયોગ કરી, નામનો ઉપયોગ કરી, તો કે કાઉ એટલે કે ગાય, તો સમગ્ર ગાય માટે એક જ નામ છે કાઉ, એટલે આપણે એને સામાન્ય નામની અંદર ઉપયોગ કર્યો. બીજું નામ જોઈએ આપણે બુક, તો કે બધી જ ચોપડી માટે આપણે બુકનો ઉપયોગ કરીએ છીએ. આ થઈ ગયું કાઉન્ટેબલ. હવે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ. તો કોઈ એક વસ્તુ, વ્યક્તિનો સમૂહ હોય. દાખલા તરીકે હું એમ કહું કે ટીમ. એક્ઝામ્પલ જોઈએ આપણે ટીમ. તો ટીમની અંદર જેટલા પણ ખેલાડીઓ છે એ ખેલાડીઓનો એક સમૂહ થયો. એ સમૂહ આખા બધા જ ખેલાડીઓ ભેગા થયા એટલે એક ટીમ બની. એટલે કે એ બધાનો જે આ 10-11 ખેલાડીઓનો જે સમૂહ છે એ સમૂહનું નામ શું આવ્યું? ટીમ. એટલે કે સમૂહવાચક નામ ટીમ. બીજું આપણે ઉદાહરણ જોઈએ કે ક્લાસ. તો ક્લાસની અંદર જેટલા પણ બેઠા છો બધા જ વિદ્યાર્થીઓનો એક સમૂહ થયો ક્લાસ. તમારા ક્લાસનું નામ પડે એટલે બધા જ તમારા ક્લાસના વિદ્યાર્થીઓ આંગણી ઊંચી કરે. એટલે કે ક્લાસ એ આખા બધા જ વિદ્યાર્થીઓનો એક સમૂહ થયો એટલે સમૂહવાચક નામ. હવે આ ખાસ યાદ રાખજો કે સમૂહવાચક નામ છે એનું બહુવચન આપણે કરી શકીએ. એનું બહુવચન આપણે કરી શકીએ છીએ. હવે અનકાઉન્ટેબલ થોડુંક આપણે દૂર લખીએ. અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય. ન ગણી શકાય તેવા.
તો અનકાઉન્ટેબલ. હવે એમાં પાછા બીજા બે પેટા પ્રકાર છે. એક છે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. અને બીજું છે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ. ભાવવાચક નામ આ અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય તેવા. તો મટીરિયલ નાઉન, મટીરિયલ એટલે કે દ્રવ્ય, દ્રવ્યવાચક નામ છે. તો દ્રવ્ય, દ્રવ્યને કોઈ દિવસ આપણે ગણી શકીએ નહીં. ઉદાહરણ જોઈએ આપણે, એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં જુઓ કે ગોલ્ડ, ગોલ્ડ એટલે કે સોનું. તો સોનાને ગણી શકાય, સોનાને ગણી શકાય નહીં. બીજું જોઈએ કે સુગર, સુગર એટલે ખાંડ. તો કે ખાંડને ગણી શકાય નહીં. એટલે કે તમામે તમામ દ્રવ્ય છે. તમે જે વિજ્ઞાનની અંદર ધાતુઓ વિશે શીખી ગયા, તો તમામે તમામ જે ધાતુઓ છે એ ધાતુઓને ગણી શકાય નહીં. એને કદાચ આપણે માપી શકીએ, એનું વજન કરી શકીએ, પણ આપણે એને ગણી શકતા નથી. એટલે કે દ્રવ્યવાચક નામ અનકાઉન્ટેબલ, ગણી શકાતું નથી, એને ગણી શકાય નહીં. ગોલ્ડ એટલે કે સોનું, તો સોનાને ગણી શકાય, ન ગણી શકાય. ખાંડ, તો ખાંડને ગણી શકાય, ન ગણી શકાય. તો મટીરિયલ નાઉન, તમામે તમામ મટીરિયલ નાઉન છે. ખાસ એટલું યાદ રાખજો કે જે અનકાઉન્ટેબલ નાઉન છે, એબસ્ટ્રેક્ટ નાઉન હોય કે મટીરિયલ નાઉન હોય, એનું બહુવચન કોઈ દિવસ થતું નથી. ખાસ યાદ રાખજો. હવે એબસ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ. આપણા હૃદયના જે ભાવ છે, એ જે ભાવ છે, એ ભાવને ભાવવાચક નામ કહેવાય. હૃદયના જે ભાવથી આપણે જે એને અડી ન શકીએ, એને જોઈ ન શકીએ, એનો અનુભવ કરી શકીએ આપણે. દાખલા તરીકે જોઈએ આપણે કે જોય, જોય એટલે કે આનંદ. તો આનંદનો અનુભવ કરી શકીએ આપણે, એને આપણે સ્પર્શ કરી શકીએ નહીં. એનો અનુભવ આપણા અંદરથી જે ભાવ આવે છે એટલે એને ભાવવાચક નામ કહેવાય. દાખલા તરીકે બીજું જોઈએ, હેલ્થ, HELTH, હેલ્થ. તો તંદુરસ્ત, તો એ પણ આપણે ગણી શકતા નથી અને ગણી શકાય નહીં. એટલે કે એબસ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ, જે આપણા અંદરથી જે ભાવ ઉત્પન્ન થાય છે એને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાઉન્ટેબલ નાઉન છે, જેને ગણી શકાય છે, એનું બહુવચન થાય છે, પણ અનકાઉન્ટેબલનું બહુવચન કોઈ દિવસ થતું નથી. બીજું ખાસ યાદ રાખજો કે આ બધા નામ છે એ વાક્યની અંદર જ્યારે નામ આવે, વાક્યમાં નાઉન છે, આ નાઉન હંમેશા કર્તા અથવા કર્મ તરીકે વપરાય છે. કર્તા અથવા કર્મ તરીકે વપરાય છે. ખાસ યાદ રાખવાનું કે વાક્યની અંદર જ્યારે પણ નાઉન આવે, તો આ નાઉન છે એ કર્તા અથવા કર્મ, આ કર્મ કર્તા અથવા કર્મ તરીકે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને નાઉન એટલે કે નામ, તો એના પ્રકાર, મુખ્ય પ્રકાર અને એના પેટા પ્રકાર વિશે તમે ખાસ આપણે જોઈ લીધું. આમાંથી તમને લગભગ બધું સમજાઈ ગયું હશે. તો હવે આપણે દરેકને, દરેક નામના વિસ્તૃત રીતે થોડીક માહિતી મેળવી લઈએ કે એમાં કોનો કોનો સમાવેશ થાય અને ક્યારે એ વપરાય, એ આપણે એને થોડુંક અલગ રીતે સમજી લઈએ. તો પહેલું આપણે પ્રોપર નાઉન વિશે શીખી લઈએ.
તો પ્રોપર નાઉન, પ્રોપર નાઉન એટલે સંજ્ઞાવાચક નામ. પ્રોપર નાઉન સંજ્ઞાવાચક નામ. તો આમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે જે પ્રોપર નાઉન છે તો કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, વસ્તુ, કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, વસ્તુ વગેરેની વિશિષ્ટ ઓળખ માટે વપરાતા શબ્દને પ્રોપર નાઉન કહેવાય. કોઈ વ્યક્તિ, વસ્તુ, વનસ્પતિ, પશુ, પક્ષી આની કોઈ વિશિષ્ટ ઓળખ માટે કોઈ જો શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો એ શબ્દને પ્રોપર નાઉન કહેવાય. આપણે એમાં કોનો કોનો સમાવેશ થાય આપણે જોઈએ. તો કે પહેલું, કોઈ ચોક્કસ વ્યક્તિ હોય, રસ્તા હોય, શાળા હોય, શહેર હોય, રાજ્ય હોય કે પછી દેશ હોય, તો આ બધા જ નામને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. જોઈએ આપણે, ચોક્કસ વ્યક્તિ, રસ્તા, શહેર, શાળા, રાજ્ય કે દેશ, એના નામ હોય તો એ પણ પ્રોપર નાઉન કહેવાય. કોઈ ચોક્કસ વ્યક્તિ, દાખલા તરીકે તમારા મિત્રનું નામ છે તો એ એક ચોક્કસ વ્યક્તિ થઈ. આપણે રસ્તાના નામ પાડેલા હોય છે, રસ્તા આપણે મોટા શહેરોની અંદર જઈએ તો રસ્તાના નામ હોય છે, તો એ રસ્તાના નામ, કોઈ શહેરનું નામ હોય, કોઈ શાળાનું નામ હોય, કોઈ રાજ્યનું નામ હોય કે પછી કોઈ દેશનું નામ હોય, તો આ બધા નામ છે એ પ્રોપર નાઉન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ, કોઈ વ્યક્તિનું નામ લઈએ કે રામ, શહેરનું નામ લઈએ કે સુરેન્દ્રનગર, રાજ્યનું નામ લઈએ તો કે ગુજરાત, દેશનું નામ લઈ ઇન્ડિયા. આ બધા પ્રોપર નાઉન થયા. કોઈ વ્યક્તિનું નામ હોય તો એ શહેરનું નામ, રાજ્યનું નામ, દેશનું નામ, શાળાનું નામ, આ બધા જ પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ છે. આ સિવાય જે આપણે કોઈ વ્યક્તિ, રસ્તા, શાળા, શહેરના નામ સિવાય કોઈ તહેવારનું નામ હોય, તહેવારનું નામ હોય કે પછી કોઈ દિવસનું નામ હોય, મહિ કે પછી કોઈ મહિનાનું નામ હોય કે મહિના, પણ પ્રોપર નાઉન છે. તહેવાર હોય, દિવસ હોય કે પછી કોઈ મહિનાનું નામ હોય તો એનો સમાવેશ પણ પ્રોપર નાઉનની અંદર થાય છે. તો આપણે જોઈએ, તો કે એક્ઝામ્પલ જોઈએ.
એક્ઝામ્પલ, તો પહેલા તહેવાર જોઈએ કે હોળી, દિવાળી, દિવસનું નામ જોઈએ સન્ડે, પછી મહિનાનું નામ જોઈએ કે ઓગસ્ટ. તો આ બધા પ્રોપર નાઉન છે. કોઈ ખાસ ધ્યાન રાખો કે પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ, તો કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, વસ્તુ વગેરેની વિશિષ્ટ ઓળખ માટે જે શબ્દ વપરાય છે એને પ્રોપર નાઉન કહેવાય. તો પ્રોપર નાઉનમાં કોનો સમાવેશ થાય? કે કોઈ ચોક્કસ વ્યક્તિ હોય, રસ્તા હોય, શહેર હોય, શાળા હોય, રાજ્ય હોય કે દેશના નામ હોય તો એનો પ્રોપર નાઉન કહેવાય. એ સિવાય તહેવાર હોય, દિવસ હોય કે મહિનાના નામ હોય તો પણ એને આપણે પ્રોપર નાઉન કહેવાય છે. તો આપણે વ્યક્તિના નામ જોયું કે અહીંયા ઉદાહરણમાં રામ, શહેરનું નામ સુરેન્દ્રનગર જોયું, રાજ્ય ગુજરાત, દેશ ઇન્ડિયા, તો આ બધા નામ પ્રોપર નાઉન છે. પછી તહેવાર હોય, દિવસ હોય કે મહિનાના નામ હોય એ પણ પ્રોપર નાઉન છે. દાખલા તરીકે હોળી, દિવાળી, સન્ડે દિવસનું નામ છે, ઓગસ્ટ મહિનાનું નામ છે, તો આ બધા નામો પણ પ્રોપર નાઉન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જોયું કે અત્યારે મેં જેટલા પણ ઉદાહરણો લખ્યા એ બધા જ ઉદાહરણોની અંદર જે પહેલો અક્ષર છે એ મેં કેપિટલ કર્યો છે, કરેલો છે. તો જ્યારે પ્રોપર નાઉન આપણે લખતા હોઈએ તો કે પ્રોપર નાઉનની શરૂઆત પ્રોપર નાઉનની શરૂઆત કેપિટલ અક્ષરથી કરવામાં આવે છે. પ્રોપર નાઉનની શરૂઆત કેપિટલ અક્ષરથી કરવામાં આવે છે. ખાસ વાક્યની અંદર વચ્ચે આવે, શરૂઆતમાં આવે તો આપણે બધા જ અક્ષરને, આપણે પહેલો અક્ષર વાક્યની શરૂઆતમાં પહેલો અક્ષર તો આપણે કેપિટલ કરીએ જ છીએ, પણ જ્યારે વચ્ચે આવે ત્યારે પણ જે પ્રોપર નાઉન છે એ પ્રોપર નાઉનના પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખાસ એકદમ સહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે આટલું પ્રોપર નાઉન વિશે શીખ્યા. તો હવે આગળના આપણે જે કોમન નાઉન અને એના જે પેટા પ્રકારો છે એ પેટા પ્રકારો વિશે આપણે આગળના નાઉનમાં આગળના વિડીયોની અંદર શીખશું. નમસ્કાર.